તો સામાન્ય સભામાં ગેરકાયદેસર બોટિંગનો મુદ્દો પણ ઉછળ્યો હતો મનપામાં વિપક્ષના નેતાએ સામાન્ય સભામાં ગંભીર આક્ષેપ કર્યા રિવરફ્રન્ટમાં એક વર્ષથી લાયસન્સ વગર જ બોટ સર્વિસ ચાલુ હતી જીવ સાથે ખિલવાડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવું વિપક્ષે જણાવ્યું એક વર્ષમાં રિવરફ્રન્ટ બોટિંગમાં ત્રણ ઘટનાઓ ઘટી હતી વગર અમદાવાદીઓના જીવના જોખમે બોટિંગ સર્વિસ ચાલુ હશે વડોદરાની ઘટના બાદ મનપા જાગ્યું છે અને લાયસન્સનો મામલો ઉછળ્યો હતો અમદાવાદ મનપાની સામાન્ય સભામાં ટેક્સ માફનો મુદ્દો પણ ઉછળ્યો છ ટકા વ્યાજ માફીની સ્ક્રીમ પર આપી કરોડો ટેક્સ માફ કર્યો મતલબ સાલ अहमदाबाद शहर की जनता को अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने कहीं ना कहीं रिस्क पे रखा हुआ था उस कॉन्ट्रैक्टर के द्वारा पुलिस लाइसेंस आर लाइसेंस फायर ब्रिगेड लाइसेंस और मेरेटाइम बोर्ड का लाइसेंस लेना काफ़ी आवश्यकता था लेकिन उस कॉन्ट्रैक्टर द्वारा लाइसेंस नहीं लिया गया और अभी तक वो बोटिंग को बंद कर दिया गया है कांग्रेस पार्टी ने आज सदन में मांग की गई है कि इतने बड़े हादसे यदि हो रहे हो और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में साबरमती नदी में जब बोटिंग का कार्य एक साल से चल रहा हो और कॉन्ट्रैक्टर के पास लाइसेंस ही नहीं था तो ऐसे कॉन्ट्रैक्टरों को ब्लैकलिस्ट करना चाहिए और जो भी संबंधित अधिकारी हो कहीं ना कहीं उन पर कड़ी कार्रवाई करनी चाहिए क्योंकि दो साल में करीबन तीन हादसे साबरमती नदी में हो गए और अभी तक कॉन्ट्रैक्ट के बिना लाइसेंस के बिना यदि कॉन्ट्रैक्ट चलाया जा रहा था तो कहीं ना कहीं अहमदाबाद म्यूनिस्पल कमिश्नर श्री की जवाबदारी है विपक्ष से सदन में एक बात करी કે નાના માણસોની ચિંતા ભારતીય જનતા પાર્ટીનું શાસન કરતી નથી મારે આપના માધ્યમથી કહેવું છે કે ગત વર્ષે અમે સો ટકા વ્યાજમાફીની સ્કીમ લાવ્યા હતા અને તેના માધ્યમથી બસો ચૌદ કરોડ રૂપિયાનો રિબેટ એમને આ જ મહાનગરની જનતાને આ જ શાસન દ્વારા આપવામાં આવ્યું હતું હવે રહી વાત કે નાના બાકીદારો ને મોટા બાકીદારો એમણે વિષય જે કંઈ ઉપાડ્યા હતા મોટા બાકીદારોના એ બધી જ મેટરો સબ જ્યુડિશિયલ છે એટલે હું ના આપણા માધ્યમથી ના સદનમાં આ વિષય ચર્ચા ન કરી શકું ન્યાયતંત્ર આપણી માટે સર્વોપરી છે